टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બ્રેક બાદ સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોની તો સુરત પથ્થરમારાને લઈને મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। હર્ષ સંઘવી આખી રાત સુરતમાં જ હતા। ઋષિકેશ પટેલે કહ્યું 27 લોકોની અટકાત કરવામાં આવી, કોમવાદી પરિબળો ગુજરાત પર નહીં થાય હાવી, તમામ સામે કડક કાર્યવાહી થશે, તે પ્રકારનું નિવેદન ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। 27 લોકોની અટકાત કરી લેવામાં આવી છે, કોમવાદી પરિબળો ગુજરાત પર હાવી નહીં થવા દઈએ તેવું ઋષિકેશ પટેલનું કહેવું છે। તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તે પ્રકારનું નિવેદન ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। આખી રાત દરમિયાન ત્યાં હતા, આખો ઉજાગરો કરી સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે અને 27 લોકોની રાતોરાત કોમ્બિંગ કરી અને અટકાયત પણ કરી છે। 27 જેટલા લોકોની અટકાયત કરી છે અને તમામ કોમવાદી પરિબળો ક્યાંય ગુજરાત ઉપર હાવી ના થાય એની તકેદારી રાજ્ય ગૃહ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે એના ઉપર વોચ કરી રહ્યા છે, જેથી કરી અને હવે આ કોમવાદી પરિબળોને કોઈ છૂટો દોર ના મળે એના માટેની સમગ્ર કાર્યવાહી જે પણ કોઈ કડક હાથે કરવાની હશે એ ગૃહમંત્રીએ ખાતરી આપી છે કે એ કરવામાં આવશે। સભ્યનો વિડિયો પણ સામે આવ્યો છે, ધારાસભ્ય કાંતિ બલરનો વિડિયો વાયરલ થયો છે। કાંતિ બલરે કહ્યું છે કે કોઈ પણ હોય તેને છોડવામાં નહીં આવે, હું તમારી સાથે મુસ્લિમોનો કોઈ પથ્થરમારો આપણે ચલાવવાનો નથી તેવું કાંતિ બલરનું કહેવું છે। હું અને ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છીએ તેવું કાંતિ બલરનું કહેવું છે। તો સુરતમાં પથ્થરમારા મુદ્દે ધારાસભ્યનો વિડિયો સામે આવ્યો છે, ધારાસભ્ય કાંતિ બલરનો આ વિડિયો સામે આવ્યો છે। કાંતિ બલરે કહ્યું છે કે કોઈ પણ હોય તેને છોડવામાં નહીં આવે, હું તમારી સાથે છું, મુસ્લિમો કોઈ પણ પથ્થરમારો આપણે ચલાવવાના નથી, હું અને ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છીએ, તે પ્રકારનું નિવેદન કાંતિ બલરનું સામે આવ્યું છે। આ વિડિયો સામે આવ્યો છે, પથ્થરમારા મુદ્દે ધારાસભ્ય કાંતિ બલરનું નિવેદન અહીં સામે આવ્યું છે। જે પ્રકારે સુરતમાં કાલે ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો, જે બાદ હિંસા ભડકી હતી, હિન્દુઓ દ્વારા ત્યાં વિરોધ કરવામાં આવ્યો અને પોલીસ ચોકીનો ઘેરાવો પણ કરવામાં આવ્યો હતો, ત્યારે અહીં કોઈ પણ આરોપીઓને છોડવામાં નહીં આવે તે પ્રકારનું નિવેદન કાંતિ બલર દ્વારા આપવામાં આવ્યું છે। તો હાલ શાંતિ ડહોળવાનો પ્રયાસ જે કરવામાં આવ્યો હતો તેની સામે 27 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ સુરત ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે, ત્યારે પથ્થરમારા મુદ્દે ધારાસભ્ય કાંતિ બલરનું નિવેદન સામે આવ્યું છે, હું અને ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છીએ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। વારે વારે કોઈ પણ જગ્યાએ પથ્થરમારો કરે છે એ આપણે ચલાવવાનું પણ નથી, કોઈ પણ જગ્યાએ આપણે મુસ્લિમનો આ કોઈ એનો પથ્થરમારો કરે આપણે ચલાવવાનો નથી। હું તમારી હારી છું, ભારતીય જનતા પાર્ટી તમારી હારી છે અને જે પકડા છે એને છોડવાના પણ નથી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત આપણી સાથે જોડાયા છે। અમિત, જે પ્રકારે પથ્થરમારાની ઘટના બની હતી, હાલ તમે ઘટના સ્થળે હાજર છો, કેવા પ્રકારની સ્થિતિ હાલ ઘટના સ્થળે જોવા મળી રહી છે? જી ચોક્કસ, તે જણાવી દઉં કે ગઈકાલે જ્યારે પથ્થરમારાની ઘટના બની હતી તે ગણેશ પંડાલના સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। આ એ ગણેશ પંડાલ છે કે જ્યાં ગઈકાલે આજે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું અને આ કથા સમયે કેટલાક જ એવા તત્વો કે જેને શાંતિ અપ્રિય છે એવા તત્વોએ બાળકોનો ઉપયોગ કરીને આ સમગ્ર ઘટનાને અંજામ અપાવ્યો અને આ શ્રીજીની પ્રતિમા કે જે વિઘ્નહર્તા દેવ કહેવાય છે તેમને આજે તેમના પ્રતિમા પર પથ્થર ફેંકાવ્યા હતા। એક સ્થાનિક વ્યક્તિ આપણી સાથે છે, શું કાલે ઘટના બની હતી અને કઈ રીતનો માહોલ હતો? પહેલાં તો જય શ્રીરામ, અને બીજું એ કે અમે તો ઘટના સ્થળે હાજર હતા નહીં, પણ જે કહેવાય છે કે અહીંયા જે કોઈ રિક્ષામાં 4-5 છોકરાઓ આવીને આ મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને મૂર્તિ પર પથ્થરમારો કરીને ભાગી ગયા અને અહીંયાના જે રહેવાસીઓ છે તેમણે એમને પકડ્યા છે અને પોલીસને
પોલીસ પાસે એમને સોંપેલા છે. સોંપેલા પછી જે પંપિંગ પર જે પંપિંગ સ્ટેશન પર જે ધમાલ જે પથ્થરમારો જે કર્યો આપણા મુસ્લિમ લોકોએ જે પથ્થરમારો કર્યો અને ઘણી બધી નુકસાન કરીને પોલીસ સ્ટેશનની સામે જે લોકોને પોલીસ સ્ટેશનમાં જે પેલા આરોપીઓને પોલીસ સ્ટેશનમાં મૂકેલા અને પછી અને એ લોકોને છોડાવવાનું કીધું કોઈ છોડતા નહીં, ઉલટા સામેથી પોલીસ સ્ટેશનની પાસે સામેથી પથ્થરમારો કર્યા હતા. પથ્થરમારો કર્યા બાદ પરિસ્થિતિ એકદમ વધી ગઈ, ખરાબ થઈ ગઈ. પછી જે પોલીસ આપણા જે આપણા સુરત પોલીસ ત્યાં પહોંચ્યા, આવી પહોંચ્યા જે આપણા મોટા મોટા અધિકારીઓ જેમ કે PI છે, સબ ઇન્સ્પેક્ટર છે, આપણા કોન્સ્ટેબલ છે, લેડી કોન્સ્ટેબલ છે, બધા આવીને આપણા આવીને બધું પરિસ્થિતિને કાબૂમાં લીધી બધે અને બધું થોડીક બે આપણે પછી હરીશ આપણા હર્ષચંદ્રી જે આપણા આવ્યા અહીંયા આરતી કરી અને આપણા મેયર સાહેબ આવેલા અને કાંતિભાઈ બલર આવેલા એ બધા મળીને અને બધું સાચવીને બધું પરિસ્થિતિને કંટ્રોલમાં લઈ ગઈ. અને બીજું તો એ કે આપણે સુરત પોલીસને જે કામ કર્યું છે બહુ ઘણું સારું કર્યું છે. આપણા માટે એક સલામ છે સુરત પોલીસને, જે એક લેડી કોન્સ્ટેબલ છે બધાને. અને આવી પછીની ઘટના બીજી વાર થવી નહીં જોઈએ. એ પછી એના માટે આપણા મુસ્લિમ ભાઈઓને બી એક આપણે મારી વિનંતી છે કે આવું કામ નહીં કરવું જોઈએ, કે તહેવાર તો અમારા પણ આવે તમારા પણ આવે છે એવું કંઈ છે. આજે મોટી સંખ્યામાં આજે અહીંયા જે લોકો એકઠા થયા હતા ગઈકાલ રાત્રે ત્યારે આજે જે ઘટના તંગ માહોલ થયો હતો તે પ્રકારની પરિસ્થિતિ હવે ફરીથી ન થાય તે માટે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે આજે વજ્રાવાન છે તે અહીં ઘટના સ્થળ પર આજે એટલે કે જે પંડાલ પર ઘટના બની હતી ત્યાં તહેનાત કરવામાં આવી છે. આ વજ્રાવાનની સાથે પોલીસ જે અધિકારીઓ છે તેમનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓ પણ સતત એક જ વાત પર નજર રાખી રહ્યા છે કે ફરી પ્રકાર જે માહોલ ડહોળાયો હતો તે માહોલ ન ડહોળાય અને એટલા માટે જ ગુજરાત પોલીસની જે વજરા છે તે વજરા અહીં ગણેશ પંડાલની સામે જ રાખવામાં આવી છે જેથી કરી ફરીથી જો કોઈ આ પ્રકારે જે માહોલ તંગદિલ બને તો તાત્કાલિક અસરથી આ માહોલ પર કાબુ મેળવી શકાય. અને સ્થાનિક લોકોનું પણ એક જ કહેવું છે કે શાંતિ ફેલાવવા માટેનો આ એક પ્રયાસ કેટલાક જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને હવે લોકો છે અહીંયાના તે પણ શાંતિની અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ ધર્મનો તહેવાર હોય, પરંતુ તેમાં આ પ્રકારે કાકરી ચાડો કરીને કોઈ પણ હિંસા ફેલાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સુરત પોલીસ પણ અપીલ કરી રહી છે લોકોને શાંતિ રાખવા માટે. અને બીજી તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીની જો વાત કરવામાં આવે તો તેઓ પણ આ ઘટનાને ખૂબ જ સંવેદનશીલ રીતે લઈ રહ્યા છે અને એક એક મિનિટનો અપડેટ પોલીસ અધિકારીઓ પાસેથી મેળવી જવાબદારો સામે કડક કાર્યવાહીના તેમને આદેશ આપ્યા હતા અને ગઈકાલે રાત્રે જ તેમને આ પંડાલ પર આવી ગણેશજીની આરતી ઉતારી સૌ પ્રથમ પ્રસાદ છે સુરત પોલીસ કમિશનરને આપીને એવું સૂચવ્યું હતું કે હવે મારી પછીની તમારી શહેરને સાચવવાની જવાબદારી છે અને તે તમે ખૂબ સારી રીતે નિભાવી છે અને એટલે સીજીના પ્રસાદના પહેલા હકદાર તમે છો. એટલે હાલ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ સતત અહીંયા પેટ્રોલિંગ કરી રહી છે અને વજ્રાવાનની સાથે પોલીસનો બંદોબસ્ત પણ ગણેશ પંડાલ પર ગોઠવાયો છે. જી બિલકુલ અમિત, જે પ્રકારે અહીં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે, મામલો થાળે પડી ગયો છે, પરંતુ જે પ્રકારે ગઈકાલે હિંસા ભડકી હતી અને હિન્દુ સમાજના લોકો દ્વારા ત્યાં હિંસા ભડકી હતી અને જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જે પ્રકારે પથ્થરમારાની ઘટના બની હતી ત્યારે જે લોકો છે, સ્થાનિક લોકો છે, તેમનામાં પણ એક ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારે હાલ પોલીસ દ્વારા શું બંદોબસ્ત છે અને કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યાંના લોકો માટે? જી ચોક્કસથી, પોલીસની જો કામગીરીની વાત કરું તો ફરી એકવાર હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગણેશ પંડાલની પાસે આ જ પ્રકારે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે પંડાલથી થોડે આગળ પણ આજે પોલીસના અલગ અલગ જે સુરક્ષા વાહનો હોય છે તે ગોઠવવામાં આવ્યા છે. પોલીસનો બંદોબસ્ત સમગ્ર આ જે વિસ્તાર છે સૈયદપુરા પોલીસ ચોકીનો ત્યાં આસપાસ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને ફરીથી આ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને દસ પંદર મિનિટ દ્વારા પોલીસની PCR વાન દ્વારા આ વિસ્તારનું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. CCTV કેમેરાથી પણ આજે સતત અહીંયા નજર છે તે રાખવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે જે ઘટના બની હતી ખૂબ ગંભીર ઘટના હતી અને આ પ્રકારની ઘટના ફરીથી ન બને અને અશાંતિનો માહોલ ન ફેલાય તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત
પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આજે ગણેશ પંડાલ આ જ ગણેશ પંડાલ હતું કે જ્યાં આજે ગઈકાલે સમગ્ર ઘટના બની. કથાનું આયોજન સત્યનારાયણ ભગવાનની કથા હતી અને આ કથા દરમિયાન અશાંત